અરે મારી બેના, તે કેમ મને ફોન કરીને અટાણે બોલાવ્યો? એ બોલાવવો પડે એમ જ હતો. કેમ, કઈ થયું છે? કઈ મૂંઝવણમાં છો? શું થયું છે ને મૂંઝવણમાં છો? એ ઓલા ત્રણેય ઘર છોડીને જતા રહ્યા. આ તારી ચાલે ચાલી ને એમાં એમાં તું મૂંઝાઈ ગઈ. અરે મારી બહેના, આપણો દાવ છે ને નિશાન ઉપર હોય એ વૈયા ગયામાં તું મૂંઝાઈ ગઈ. મને ક્યાંય ગમતું નથી. એ લોકોની યાદ આવે છે. પછી છોડી ભલે બધું ખૂંચતી હતી ને હળતી હતી ને રમતી હતી ને, પણ એની વસ્તી તો હતી હો ઘરમાં. અરે મારી બેન, તું ખાલી ખોટી મૂંઝાઈ છો. ઈ આ તારું ઘર મિલકત મૂકીને ક્યાંય નહીં જાય. તને ધમકી મારવા સારું વૈયા ગયા હોય એને હાથ પડે ખો વિચાર આવશે. અને પાછા હરી વેલીદા તારી પાસે ભાઈ, એ મને ચોખ્ખા શબ્દમાં કહીને ગયો છે કે તારે મિલકત મામાને દેવી હોય તો મામાને દે ને ટ્રસ્ટમાં દેવી હોય તો ટ્રસ્ટમાં દે, પણ હું મારે વિચારને નહીં છોડું. એને મેં દીકરી તરીકે અપનાવી છે તો હું બાપ તરીકે મોટી કરીશ. અને હું અહીંયા નહીં રહું, હું જાઉં છું એમ કરીને ત્રણેય જતા રહ્યા. અરે મને અહીંયા પગે લાગવા નથી આવ્યા. અરે મારી બેન, મેં તમે કીધું તું ને ખાંડ ખાય ખાંડ તે મગજ ઓગાળી નાખ્યું છે, હજી તારું મગજ નથી આવતું. ના ભાઈ, મને થાય છે કે મેં જે કર્યું નહીં આવું ખોટું કર્યું, મારે આવું નતું કરવું જોઈએ. તને ધમકી મારવા કરે છે બધું. અરે બેન, તને આ ભાઈ ઉપર ભરોસો ઉઠી ગયો છે? તારે આ બધું પાછું પાટે લાવવું છે? હા, એ તને ધમકી મારે છે ને એને તું હામી ધમકી માર. આ તારી મિલકતના કાગળિયા છે ને એમાં તું સહી કરી અને એ કાગળિયા એને બતાવી દે કે મેં મિલકત બધી મામા દઈ દીધી. અને જો મિલકતની લાલચમાં કાલ પાછા નો આવે ને તો હું એનો મામો નહીં અને તારો ભાઈ નહીં. ભાઈ, મારું મન અને મગજ દેવ ના પાડે છે આવું કરવાની. લાકડું કાપવું હોય તો એક ઘાય કપાઈ જાય કે બીજા ઘા મારવા પડે? તું જ કે આપણે નાના હતા, બાવળી કાપવા જતા હતા, તું હિંમત રાખ અને મારી ઉપર ભરોસો રાખ. તું મને એક વખત તારી મિલકત મારા નામ ઉપર કરી અને કાગળિયા એને બતાવી. અને જો એ કૂતરાને ગરુડી અને રોટલી નાખીને પાછળ નટુક પટુક કરતા આવે ને એમ ન આવે તો તારો ભાઈ મટી જાવ. સાચું કે એવું કરવાથી આવશે? અરે બેન, એ પાછા આવશે, તારી પાસે પૂછડી પટપટાવતા આવશે અને તું કે એમ કરશે અને પછી આપણે એની મિલકત એને મને કરી દેવું. મારો રાજ આવતો હોય ને તું ગમે એ કરવા તૈયાર છું. બસ આટલું કર નાખ એટલે તારું કામ સમાપ્ત. આપણે કાલ કસેરીએ જઈ કાગળિયામાં સહીઓ કરી અને એના કાગળિયા જોઈ બતાવી દઈશ. અને એને તો બતાવીશ ને તરત એના પગ નીચેથી જમીન સરકી જાય કે મારી મિલકત તો હાચી રહી ગઈ. એ તને ખોટી ધમકી મારવા ગયા છે અને તારી ધમકી નિશાન ઉપર લાગી ગઈ ને એટલે કલાકમાં તારે ઘેર આવી જાય તો સારું. સાચી તૈયારી કર. હું કાગળિયા વકીલ પાસે લખાઈ રાખું છું, તું ખાલી સહી કરીને કાગળિયા બતાવી દેજે. તારું કામ જો ફિનિશ ન થાય ને તો તારો ભાઈ નહીં. હાલો હું જાઉં છું. મમ્મી,
જમણ તૈયાર થઈ ગયું છે. ચાલો આવી આવી. તમારા બધાનું ને મારા ભાઈનું ન માન્યું હોત ને તો આજે મારો રાજ મારી કામિની અરે મારી નાની ઢીંગલી રીજા પણ મારી સાથે હોત. અરે બા મારી ભૂલ થઈ ગઈ. માસી મારી ભૂલ થઈ ગઈ હું સ્વીકારું છું ને. અને કહેવાય છે ને કે માણસ માત્ર ભૂલને પાત્ર. તો તમે મને માફ નહીં કરો. નહીં કરું. તારી ભૂલ મારા દીકરો ને મારી વહુ ને મારી દીચા ને નહીં લાવી શકે. માસી તમને ખબર છે ને કે રાજભાઈ તો એક વાર મારી વાત તો માની જ જશે. ભગવાન ઉતરી ને કે છે ને કે તારી માં પાસે જતો નહીં આવે તો તું શું છે. પણ રાજભાઈ હું નહીં આવીશ તો. માસી હું પ્રયત્ન કરી સાચું કહું છું. રાજભાઈ મારું માનસે અને કામિની તો મારી બેસ્ટ ફ્રેન્ડ છે તો એ તો માનવાની જ છે. મારો રાજ અને મારી મુક્તિ જ આવી શકે બાકી તો એ નહીં આવે. અને હવે તું જા યાર. એક વાર પ્રયત્ન તો કરી જોઉં ને કે હું રાજભાઈ ને અહિયાં ઘર માં લાવી શકું. તારો પ્રયત્ન છે ને ખાલી અહિયાંથી રાત ને કાઢવાનો હતો લાવવાનો નહીં. તું જા તારા થી મને રાત નથી જોઈતો. તું જા અહિયાંથી જા તું. તારી વાત માં આવી ગઈ. તું આવું જોયતું મારે રાજ તું મને છોડી દે કેમ જતો. તું હજી આ મકાન માં બેઠી બેઠી
રોદડા રોવે છે? આ મકાન એટલે મારા ઘરમાં છું ભાઈ, હું મારા ઘરમાં છું. અરે બેન, તારું મગજ હજી નથી આવતું? એક વખત આપણે કોઈ પણ મિલકતનો દસ્તાવેજ હોય એમાં સહી કરી દઈએ, પછી મિલકત આપણી રહે? હા, પણ એ સહી તો આપણે રાજને બતાવવા જ કરી હતી ને, એટલે ઘર તો મારું જ છે ને ભાઈ. હે ભગવાન, અમારી બેનને મગજ આપ. કેમ ભાઈ, હું કઈ સમજતી નથી, તું શું કહે છે? અરે તારો દીકરો બહાર રહેતો હોય તો તારે એકલા આ ઘરમાં રહેવાય, અને એ બીજાના મકાનમાં? ભાઈ આ બીજાનું નથી, છે ને તારી ગેરસમજ છે, આ આ ઘર તો મારું જ છે. કેવી રીતે? તે તો વેચી દીધું, પણ મારી પાસેથી પૈસા લઈ લીધા. ના, તે મને ક્યાં પૈસા આપ્યા? તો કઈક તું ગાંડી થઈ ગઈ છો કે પૈસા નથી આપવાનું દસ્તાવેજમાં સહી કરી દીધી? ભાઈ તો આપણે રાજને ખાલી સમજાવવા માટે સહી કરી હતી ને. બેન, તારો પ્રસંગ કર્યો ને, તેથી બાપાએ તને ઘણું બધું આપ્યું છે, હવે તો મારી મિલકત ઉપર નજર નહીં નાખ. તારી મિલકત? ભાઈ મારું મગજ ચક્રાવે ચડી ગયું છે. બેન, મને ભરોસો હતો કે દસ્તાવેજ પછી થોડાક દી રહેવા દે ને તો મારી બેન ખાલી કરી નાખશે, પણ મને નહોતી ખબર કે મારી બેન હાય પગ ખૂતાડીને ઊભી રહે. હાય, પણ તું આ હું બોલે છે, આ ઘર તો મારું જ છે ને, આપણે તો ખાલી રાજને ઈ ડરાવવા માટે તો આપણે એમાં સહી કરેલી ને. અરે બેન, બહુ બોલી છો. બેન, તારા લુગડાનો થેલો ભર અને દીકરાને ઘરે વૈજા, આય તારે નો રહેવાય. એટલે 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 તે તે મારી સાથે કપટ કર્યું? અરે એને કપટ નો કહેવાય, બુદ્ધિ હકાવી કહેવાય. તારું તો મગજ હાવ ઝીરું. ના ભાઈ ના, તું ભાઈ નહીં પણ તું તો શકુની નીકળ્યો. તારા પાસા હાસા પાડવા માટે તે તારી બેન આરે કપટ કર્યું. બેન આરે કપટ કર્યું. જો બેન, આપણે ટેકરો કરવો હોય ને તો ગમે નથી, ખાડો કરવો જ પડે. ખાડો કરીને માટી લઈને એ મૂકો તો ટેકરો થાય. મે ટેકરો કર્યો, દગો ક્યાં કર્યો? મને નોતી ખબર કે હાલ મારી બેન, કપડાનો થેલો ભર મોડું થાય છે. મને નોતી ખબર કે તારા મગજમાં કપડાનો થેલો ભર અને નીકળ મારી બેન. અરે તારું નખો તું જા, તું મારું કાય નખો જ નહીં જાય મારી બેન. દીકરા ભેગી રે બેન, દીકરા ભેગી સુખી થાય, એકલા નો રહે. ગમે તો જોવા દે ને, ભલે જ જોવા બિચારી. અરે અમારે બધું નેટે ખતમ કરી નાખે છે. હા બસ, તને નેટ ની ઉપાધિ છે એમ કે, તારે ગેમ રમવા માટે નેટ ની વસ્તુ હોય? અરે ના ના, હું નથી કેતી રાજ, પણ પછી જોડે જોડે ભણવાનું પણ હોય ને થોડી વાર. એટલે ભણે જ છે, મારી ઈચ્છા છે ને બહુ હોશિયાર છે. હે જો જો જો, એને પિંક કલર ની પાછી કપડા પહેરાવશે, એ એવું જ કરશે. જો જો, આણ તારી જેવા કપડા પહેરે. જો જો જો, વાય વાય વાય, એ પડ્યો રાજ. Raj,
અરે બા રાજ રાજ હા શું થયું બા અરે બા તમે કેમ રડો છો એટલા બધા રાજ તારા તારા હા શું થયું છે તારા મામા એ મને ઘર માંથી કાઢી મૂકી રાત એને એમ કીધું કે જા તારો દીકરો જ્યાં રહે છે ને ત્યાં તું રેવા જા એટલે મામા એ તમને કાઢી મૂક્યા પણ શા માટે એને એમ કીધું તે દિવસે તે દસ્તાવેજ ઉપર જે સહી કરી આપી ને એ મકાન મકાન હવે બધું મારું થઈ ગયું તું અહિયાંથી જા મને પહેરેલ કપડે કાઢી મૂકી હા બા તમે શાંત થઈ જાઓ પહેલા તમે શાંત થઈ જાઓ શાંત થઈ જાઓ તે દિવસે તમે મને કહેતા હતા ને કે બધી પ્રોપર્ટી હું મારા ભાઈના નામે કરી દઈશ જો આ છોકરી જ્યારથી અમે અહીં રહેવા આવ્યા છીએ ને ત્યારથી મારો સિતારો ચમકી ગયો છે ગાડી પ્રગતિના પંથે ચાલે છે મારી દીકરી મારી દીકરી રાજ તને ઓળખવામાં તને સમજવામાં મેં બહુ મોટી ભૂલ કરી મને નહોતી ખબર કે મારો ભાઈ જ મારો દુશ્મન બની જશે બા હવે રડવાનું બંધ કરો ચલો બા અંદર ચલો બા તમે શાંત થઈ જાઓ અને મામા ને તો છે ને કેમ સીધો કરવો ને એ મને સારી રીતે આવડે છે મામા એ આપણી પ્રોપર્ટી પચાવી પાડી છે ને પણ મામા ને તો હું સીધો દોર જેવો કરી દઈશ હા બેટા હું પણ તારી સાથે જ છું એને એને બરાબર નો પાઠ ભણાવજે તું બા તમે ચિંતા નહીં કરો એને એના કરેલા કર્મો ની સજા મળી જશે રીચા જો આપણા ઘરે કોણ આવ્યું મારી રીચા મારી રીચા અરે કામ મારો દીકરો મારો દીકરો